नमस्कार, ग्राउंड रिपोर्ट में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આજે વાત કરીશું પશુપાલકોની એવી પીડાની જેનાથી અજાણ છે સરકાર. પરંતુ તે પહેલા વાત કરીએ ખૂંખાર વાવાઝોડાના એંધાણની. ગુજરાતના સમુદ્રમાં મોટી હલચલના એંધાણ. गाभा काढ़ी नाखे तेवी सिस्टम थई रही छे सक्रिय. सागरमां हलचल वच्चे शुफारी गुजरात पर वावाझोडानु छे संकट. शु समुद्रदेव फरी क्रोधित थया छे? શું ગુજરાત ને ફરી ઝપેટમાં લેશે વાવાઝોડું? સાયક્લોનની સ્થિતિ મજબૂત બનશે. શું આ સિસ્ટમ બિપોર્જોય વાવાઝોડાની સિસ્ટમ કરતા પણ ખતરનાક છે? ભાઈ સાવધાન થઈ જજો, ખતરનાક દરિયાઈ ખતરાની ઘંટડી વાગી ચૂકી છે. એક મોટું ચક્રવાત થવાની શક્યતા છે. શું તર્યો રીતસરનો ગાંડોતુર થઈને તોફાને ચડશે? સિસ્ટમની તીવ્રતા જોઈ દરિયાકાંઠાના લોકો ફરી ધ્રુજી ઉઠશે. શું દરિયાઈ હલચલ ખોફનાક છે? કેમ કે ગરમ થઈ રહ્યું છે સમુદ્રનું તાપમાન. શું ગુજરાત પર થશે સૌથી ઘાતક અસર? તો આવા તો તમામ સવાલોના જવાબ તમને આ અહેવાલમાં મળશે. ત્યારે એક વાત તો નક્કી છે કે ભારતને અડીને આવેલી બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મોટી હલચલની શક્યતા એ માત્ર આગાહીકાર જ નહીં પરંતુ ખુદ હવામાન વિભાગ પણ આપી રહ્યું છે, અને જેમાં એક નહીં બે બે ખતરનાક સિસ્ટમ ધીમા ધીમા ડગલે આકાર લઈ શકે છે. ત્યારે શું ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે કે પછી માત્ર તેની ઘાતક અસરનો સામનો ગુજરાતને કરવો પડશે અને આ ખતરનાક ચક્રવાતી સિસ્ટમ પણ સાંભળી વિચારતા થઈ ગયા હશો કે કેમ આવું અમે બોલી રહ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે આવી ખતરનાક વાવાઝોડાની સિસ્ટમ અંગે અમે નહીં, સચોટ આગાહીકાર અંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગે આ આગાહી કરી છે. સૌથી પહેલા સચોટ આગાહીકાર અંબાલાલ પટેલનું એ નિવેદન સાંભળીએ જેમાં તેમણે બે ખતરનાક સિસ્ટમની વાત કરી છે. અને અરબ સાગરની ગતિવિધિના લીધે વરસાદ રહેશે. અરબ સાગરમાં તારીખ લગભગ 21 થી ગતિવિધિ રહી છે અને ધીરે ધીરે 24-25 તારીખમાં ગતિવિધિ વધશે. એટલે ત્યાં સાગરમાં હલચલ. પ્રથમ સાયક્લોન લગભગ જોવા જઈએ તો 30મી સપ્ટેમ્બરથી આ સ્થિતિ જોવા મળશે અને લગભગ 2 ઓક્ટોબરથી 14મી ઓક્ટોબર વચ્ચે એક મોટું ચક્રવાત થવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતના કારણે પણ ત્યારે અમારી ટીમે આ અંગે વધુ ચોકસાઈપૂર્વક દર્શકોને સમજાવવા માટે મેજિક વોલનો ઉપયોગ કર્યો જેમાં તમે સરળતાથી સમજી જશો કે આ ડરામણી સિસ્ટમનો ટ્રેક કઈ રીતનો હશે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ છે જે અહીંયા ખૂણામાં આપણે જોવા મળી રહી છે, જે સિસ્ટમ વધારે સ્ટ્રોંગ છે. અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે તેના કરતાં પણ બંગાળની ખાડીમાં આ સિસ્ટમ છે તે વધારે સ્ટ્રોંગ દેખાઈ રહી છે. અને ધીમે ધીમે 28 અને 29 તારીખનું જે સમય છે સપ્ટેમ્બરનો, ત્યારે ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો કે તે આગળ વધી અને ભારત તરફ આવી રહી છે, વેસ્ટ બંગાળ તરફ જઈ રહી છે અને કદાચ જો એ ભારતના તટીય વિસ્તારોમાં એટલે કે ભુવનેશ્વર અને આ સાથે જ વિશાખાપટ્ટનમ આ વિસ્તારોમાં અહીંયા જો એ ત્રાટકે તો તેની સીધી અસર કહી શકાય કે ગુજરાત પર પણ થઈ શકે છે.
मैजिक वॉलना माध्यमथी समझी तमने पण अंदाजो आवी गयो हशे के बंगाळनी खाड़ीमां उद्भवनारी चक्रवाती सिस्टम खूब मोटी अने खूब ज भयानक छे अने जो के हजु 29 सप्टेम्बर सुधीमां मोटा फेरफार थई शके छे केम के हजु 6 दिवस जेटलो समय बाकी छे। आ दरमियान दरियानुं तापमान चरमसीमाए एटले के 30 डिग्रीथी वधु जशे तो नक्की छे के वावाझोडुं पोतानुं भयानक रूप धारण करशे। जो दरियानुं तापमान वधे तो आ वावाझोडामां परिवर्तित थई शके छे ने जो वावाझोडुं बने तो पछी आपने खबर छे कारण के आ पहेला गुजरात अनेक वावाझोडानो सामनो करी चूक्यू छे, भारत अनेक वावाझोडानो सामनो करी चूक्यू छे ने ते समये शुं परिस्थिति थाय छे ते आप पण जाणो छो। તમને જણાવી દઈએ કે બંગાળની ખાડી ભલે ગુજરાતથી હજારો કિલોમીટર દૂર આવેલી હોય પરંતુ તેની ઘાતક અસર ગુજરાત પર થઈ શકે તેવું આગાહીકાર અંબાલાલ પટેલનું માનવું છે। એટલે જ ગુજરાતવાસીઓએ ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે કેમ કે વિવિધ વેધર મોડેલ પણ કંઈક આવું જ દર્શાવી રહ્યા છે। વેધર મોડેલમાં માત્ર બંગાળની ખાડી જ નહીં પરંતુ ગુજરાતને અડીને આવેલા અરબી સમુદ્રમાં એક ચક્રવાતી સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ વ્યક્ત કરાય છે। મેજિક વોલના માધ્યમથી આ વેધર મોડેલને સમજીએ। ગુજરાત પર તેની અસર કઈ રીતે થઈ શકે તો જોરથી પવન ફૂંકાય, આ સાથે વરસાદ પણ આવે કારણ કે ડબલ અટેક થઈ રહ્યો છે। એક સાથે આપ જોઈ શકો છો કે સીધી જ લાઈનમાં બે સિસ્ટમ અહીંયા સક્રિય થયેલી છે અને જેમ જેમ આ સમય પસાર થઈ રહ્યો છે 28-29 તારીખનું જે આ સમય છે તે પસાર થઈ રહ્યો છે ત્યારે આ સિસ્ટમ વધારે સ્ટ્રોંગ થઈ રહી છે। જોઈ શકો છો કે મુંબઈ તરફ તેને ટચ પણ થઈ રહી છે, આ તરફ સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે, જૂનાગઢ વેરાવળનો જે આ વિસ્તાર છે ત્યાં તે અસર કરી શકે છે તેવું હાલ પૂરતું અહીંયા જોવા મળી રહ્યું છે। જો કે અંબાલાલ પટેલ પણ માની રહ્યા છે કે બંગાળની ખાડીના ચક્રવાતના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને પ્રચંડ વેગે પવન ફૂંકાઈ શકે છે, સાથે જ આગાહીકારના મતે દેશના નાગરિકોને ડિસેમ્બર સુધી વાવાઝોડાનો સામનો કરવો પડશે। સાયક્લોનની સ્થિતિ મજબૂત બનશે અને ધીરે ધીરે ડિસેમ્બર સુધી સાયક્લોન સતત જશે। જો કે આ બધી જ હાલ તો સંભાવનાઓ છે, હજુ આમાં ઘણા ફેરફાર પણ થઈ શકે છે। એવો પણ બની શકે કે દરિયાઈ તાપમાન ઠંડુ રહે અને ચક્રવાતી સિસ્ટમ સક્રિય જ ન થાય, પરંતુ તેની શક્યતાઓ ઓછી છે। તેવામાં આ તો વાત થઈ સંભવિત વાવાઝોડાની, પરંતુ આ વચ્ચે જ ગુજરાતભરમાં મેઘમહેર પણ જોવા મળી। સ્થાનિક વરસાદી સિસ્ટમના કારણે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। ભાદરવામાં અંબાજીમાં મેઘમહેર, ગાજવી સાથે વરસ્યો ધોધમાર વરસાદ। આજે વહેલી સવારથી જ ભારે ઉકળાટ હતો અને યાત્રાધામ અંબાજી પંથકમાં મેઘરાજા તૂટી પડ્યા। આ દ્રશ્યો જોઈ શકો છો, મેઘરાજા મન મૂકીને અંબાજી પંથકમાં વરસી રહ્યા છે। ખૂબ ભારે તીવ્રતા સાથે મેઘરાજા વરસતા ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જાણે કે અંબાજીના રસ્તા પર નદીઓ વહેવા લાગી। પ્રચંડ વેગે પાણીનો પ્રવાહ અંબાજીના બજારોમાંથી વહેતો થયો, જેના કારણે યાત્રાળુઓ સહિત સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। બીજી તરફ અંબાજીમાં આજે જ ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે, જેના કારણે અહીં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટ્યા, જેઓ પણ અચાનક વરસાદ આવી જતા ભાગમ ભાગ કરી રહ્યા હતા। જેનું વાતાવરણ પલટાતા વરસાદી વાતાવરણ સર્જાયું છે, જેને લઈને કહી શકાય છે કે જે રીતે બજારો જે છે એ બજારમાં આજ તબક્કે સન્નાટો જોવા મળી રહ્યો છે અને બજારો જે છે એ સુમસાન જોવા મળી રહ્યું છે અને બજારમાં પણ પાણી રેલાઈ રહ્યા છે અને હાલ તબક્કે જે રીતે વરસાદની શરૂઆત થઈ છે તે જોતાં ભારે વરસાદ વરસી શકે છે, જોકે આ વરસાદે મેળાની મજા બગાડી છે। આ તરફ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પણ મેઘો ઓળઘોળ થઈ વરસતો રહ્યો। દ્રશ્યોમાં વરસાદની પ્રચંડ તીવ્રતા પરથી અંદાજો લગાવી શકાય છે કે મેઘો કઈ રીતે મહેર વરસાવી રહ્યો છે। આ દ્રશ્યો અરવલ્લી જિલ્લાના ધનસુરાના ગ્રામ્ય વિસ્તારથી સામે આવ્યા, જ્યાં વડા ગામ, નવલપુર સહિતના ગામોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ભારે ખુશી છે, જ્યારે કે અમદાવાદને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ભરાયા। ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક। રાજકોટની વાત કરીએ તો લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, લક્ષ્મી, ઇટાડા, પામભર, ઇટાડા, નાનાવાડા, ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેતરોમાં પણ પાણી ભરાયા છે, વરસાદથી કપાસ, મગફળી સહિતના ખેત પાકોને ફાયદો થશે।
રાજકોટના ગોંડલમાં પણ મેઘરાજાનું ધમાકેદાર આગમન. ગોંડલ શહેર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. વરસાદના પગલે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અરવલ્લી બાયડના લાંક ડેમમાંથી પાણી છોડાયું છે. લાંક ડેમમાંથી 300 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે ડેમમાં ફરી નવા નીરની આવક થઈ છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું છે. રાજકોટ જિલ્લાના લોધિકામાં ધોધમાર વરસાદ છે. વરસાદી માહોલ. બે દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મોટાવાડા, ઇટાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. વરસાદથી મગફળી સહિતના પાકને ફાયદો થશે. ભાવનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો. દેસાઈનગર, વિદ્યાનગર, વિઠ્ઠલવાડી, કાળાનાળા, ભીડભંજનમાં વરસાદ છે. વરસાદના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે. ભાલ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો. વરસાદની ખેંચ અને વધુ પડતો વરસાદ માત્ર ખેડૂતોને જ નથી પરેશાન કરતો, પરંતુ આપણા ઘર સુધી જે દૂધ પહોંચાડે છે તેવા પશુપાલકો પણ આ બંને વિકટ પરિસ્થિતિનો હાલ તો ખૂબ જ ગંભીરતાપૂર્વક સામનો કરી રહ્યા છે. અને એમાંય ઘણા પશુપાલકોને આ પરિસ્થિતિએ એવા મજબૂર કરી દીધા છે કે તેઓ પોતાના માલ ઢોર વેચવા પણ તૈયાર થઈ ગયા છે. ત્યારે કેમ ચોમાસામાં પશુપાલકોની આવી પરિસ્થિતિ થઈ છે, જો અહેવાલ. અરે એ મેઘા, તે તો ખેડૂતોને જ નહીં પશુપાલકોને પણ પરેશાન કર્યા. ખોળ નો ભાવ ચડતો જાય, ઉતરતો નથી. દૂધ નો ભાવ ચડતો નથી. મેઘા, તારા પાપે ભડકે બળે છે નીરણના ભાવ. કેવી રીતે અમારે હાકવું એમ, કેવી રીતે બધું કરવું એમ. એવી તો નીરણના ભાવની મુશ્કેલી છે કે નિરાકરણ જ નથી આવતું. વરસાદ નહીં સાહેબ, વૈધા છે ભાવ. ક્યાંક ભાવમાં વધારો તો ક્યાંક નીરણની અછત. નીરણનો ભાવ 200 થઈ જાય ને ખોળની ગુણના 2000 થઈ જાય. સાહેબ, પશુઓને ખવડાવવું તો ખવડાવવું શું? ચોમાસાની સીઝનમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો, જેને વરસતા વરસતા સપ્ટેમ્બરનું ત્રીજું અઠવાડિયું થઈ ગયું. એમાંય આ દિવસોમાં વરસાદ એવો વરસ્યો કે ખેડૂતોના ખેતરો ખેદાન મેદાન થઈ ગયા, જેના વરવા દ્રશ્યો પણ તમે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોયા છે. પરંતુ આજે અમે તમને બતાવીએ એક એવી પરેશાની જેનાથી હાલ સરકાર પણ અજાણ છે. આવી રીતના છે ગુજરાતના વિવિધ જિલ્લાઓના પશુપાલકોની, જ્યાં પશુપાલકોને પોતાના સગા દીકરા સમાન માલ ઢોરને સાચવવા હાલ મોંઘા પડી રહ્યા છે. અણધારી આફત આવી પડતા પશુપાલકો ભારે મુશ્કેલીમાં છે, જેમાં ગુજરાતના ભાવનગર, મોરબી, રાજકોટ, બનાસકાંઠામાં પશુપાલકોની પરિસ્થિતિ વિકટ છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગોહિલવાડ એટલે કે ભાવનગરના ગ્રામીણ વિસ્તારથી સામે આવ્યા, જ્યાં પશુ ચારાના ભાવો આસમાને પહોંચતા માલધારીઓ અને પશુપાલકોને ભારે હાડમારી ભોગવવાનો વારો આવ્યો. ભર ચોમાસે ઘાસચારાના ડબલ ભાવ થતા પશુપાલકો કહી રહ્યા છે કે હવે તો પશુપાલનનો ધંધો બંધ કરવાની નોબત આવી પડી છે. નીન બહુ મોંઘી પડે છે, ખાણ મોંઘું પડે છે અને કોઈ વચ્ચે પૂરું પડતું નથી. હવે માલ બધું સરાણ ઉઈ ગયું છે અને હવે પોષણ થતું નથી, ઘેરે બાંધ્યું પોવાય એવું નથી. તમે જાણીને ચોંકી ઉઠશો કે ભાવનગરના આ ગામની આસપાસ ગૌચર જમીન પણ નથી, અને જેથી ખેડૂતોનું કહેવું છે કે પશુઓને થોડીક વાર બહાર કાઢીએ છીએ તો મનપાની ઢોર પાર્ટી પશુઓને ડબ્બામાં લઈ જાય છે. ગૌચરની જગ્યા અમારે થોડી કઈ નહીં એમ. માલ ઢોરને અમે જો બહાર કાઢીએ તો મ્યુનિસિપાલિટી વાળા ભરી જાય અને ઘરે રાખે પહોંચ ન થાય, તો અમારે ઘડીક બહાર તો કાઢવા નહીં. તો એવી મૂંઝવણ છે કે એની વાત કરો માં.
ભાવનગર જિલ્લાની ઘાસચારાની કુલ જરૂરિયાત પૈકી 80% થી વધુ જથ્થા માટે કાયમી ધોરણે સુરત, અમદાવાદ, આણંદ, વડોદરા સહિતના શહેરો પર આધાર રાખવો પડે છે. ઉનાળામાં તથા વરસાદની સિઝનમાં તો મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ઘાસચારો આયાત કરવાની ફરજ પડે છે, જેથી ભાવનગરના પશુપાલકોની માંગ છે કે સરકાર સૂકા અને લીલા ઘાસચારાના ભાવમાં નિયંત્રણ લાવે. પોતાના જીવ સમાન પશુઓને બચાવવા માટે પાલકો દ્વારા મજબૂરીવશ મોંઘો ચારો ખરીદવો પડે છે. આ તરફ મોરબીમાં પણ પશુપાલકો પોતાના પશુધનને બચાવવા ઝઝૂમી રહ્યા છે. લીલો અને સૂકો ઘાસચારો સાથે જ ખાંડના ભાવ પણ ડબલ થઈ જતા પશુપાલકોને પોસાય તેમ નથી. લીલું જેને ઘાસ કહેવામાં આવે છે, જેને પશુનો ઘાસચારો છે, તે પણ હાલ અત્યારે મળી નથી રહ્યું, જેને લઈને ઘાસચારાના ભાવમાં પણ વધારો થયો છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે પશુપાલકો છે તે પણ મુસીબતમાં મુકાયા છે. મોંઘો જે ઘાસચારો છે, જે 60-70 રૂપિયાના ભાવે મળતો તે 100 રૂપિયાના ભાવે મળે છે, અને જે 40-50 ભાવે મળતો તે 60 રૂપિયાના ભાવે મળે છે. અમે મોરબીમાં પણ પશુપાલકોની પરિસ્થિતિનો તાગ મેળવ્યો તો મોરબીના પશુપાલક હુસેનભાઈનું કહેવું છે કે પશુઓને સાચવવામાં જેટલી મહેનત અને ખર્ચો થાય છે તેની સામે આવકના નામે કંઈ જ નથી મળતું. તમને જણાવી દઈએ કે હુસેનભાઈ 90 પશુઓના માલિક છે, જેથી તેઓને 80 મણ પશુઓનો ખોરાક જોઈએ, પરંતુ ભાવ વધવાના કારણે આવક તો દૂર, રોકાણ કરેલી મૂડી પણ નીકળે તેમ નથી. રોજની તકલીફ 2-3 હજાર રૂપિયાની નુકસાન છે આમાં ઘાટની. શું તમારી માંગ શું છે? શું અમારા નીણો ભાવ ઉતરવો જોઈએ એમ, એ માંગ એ બરોબર. ખોળનો ભાવ ચડતો જાય, ઉતરતો નથી. દૂધનો ભાવ ઠામુક વધ્યો નથી. ખાંડનો ભાવ દીએ દીએ વધતો જાય, લીલાનો ભાવ વધતો જાય, જારનો, મકાઈનો આ નથી નપતું. અત્યારે માન માન હાંકવાની સગમો હે એમ. ત્યારે પશુ ખોરાકના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ પણ કહી રહ્યા છે કે ભાવ વધતા પશુપાલકોએ ઘાસચારો, રજકો, સૂકી કડબ, પાપડી અને ખોળ ખરીદવાનું ઓછું કર્યું છે. વેપારીઓને પણ ઘણીવાર લાંબો સમય સુધી માલ પડ્યો રાખવો પડે છે. રોજનું 200 મણ વેચાય છે, અત્યારે ભાવના વધારાના હિસાબે 100-150 મણ વેચાય છે. સરકાર આમાં કાંઈ સહાય કરી દે તો સારું એમ. નીરણમાં અચાનક વધેલા ભાવે પશુપાલકોની ચિંતામાં વધારો કર્યો છે. પશુપાલકો હાલ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર નીરણના ભાવ પર નિયંત્રણ લાવે, પગલા ભરે તો મોટું આર્થિક સંકટ ટાળી શકાય. ક્યાંક ને ક્યાંક તેઓમાં નિરાશા જોવા મળી રહી છે, તો બીજી બાજુ ખોળ અને જે નીળ એટલે કે જે પશુનો ચારો છે તેમાં ભાવ ઘટે તેવી પણ માંગ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ગોહિલવાડ અને મોરબીના પશુપાલકોની વેદના આપણે સાંભળી, પરંતુ હવે રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ. અહીં લીલી પાઢીમાં પશુ ખોરાક એટલે કે નીરણની અછત છે, જેથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પશુ ખોરાક નથી મળી રહ્યો. જે નીરણ મળે છે તે મોંઘા ભાવે મળે છે તેવો પશુપાલકોનો દાવો છે. અત્યારની બજારમાં 150 રૂપિયા છે, પેલા હતા 70 રૂપિયા, 2 મહિના પેલા, અત્યારે 150 રૂપિયા. અત્યારે હું સીમમાં ઓછું હોય, થોડું વરસાદ ની હિસાબે તકલીફ પડી એટલે એ ભરી ગયું હોય, ને ખેડૂત ને અત્યારે શું છે, કપાસ ને મગફળી વધારે, ને અત્યારે લીલું છે ને બહાર થી આવે છે, ભાલ થી સુગંધ. કેટલાક પશુપાલકોનું કહેવું છે કે બજારમાં જ્યાં સુધી નવો માલ નહીં આવે ત્યાં સુધી પશુ ખોરાકના ભાવમાં ઘટાડો નહીં થાય. ધોરાજી લીલાપીઠના રિટેલ વેપારી આજે ધોરાજી લીલાપીઠની અંદર 100-130 રૂપિયા સુધીની બજાર છે, જેનું કારણ છે કે આગોતરા બહુ વરસાદ પડવાથી વેચવામાં આવે છે, જેની બજાર અત્યારે હાલ 100-130 રૂપિયા સુધીના વેચાણ છે. આ ભાવ વધારાના લીધે પશુપાલકોમાં આર્થિક ભારણ પણ વધ્યું છે. પોતાનું, પરિવારનું અને પશુઓનું કેવી રીતે પેટ ભરવું તે મોટો સવાલ છે. આવી પરિસ્થિતિમાં ઘર ચલાવી શકાતું નથી અને પશુઓનો ખોરાક ના છૂટકે મોંઘા ભાવે ખરીદવો પડે છે. તહેવાર માટે 200 રૂપિયા ભાવ હતા, અહીં ઘેરે પુગાડીએ તો 10 રૂપિયા ભાડું ચડી જાય છે. અમે રાખવો કેમ ભેહું? ત્યારે પરિસ્થિતિ બહુ નબળી છે, ત્યારે ભેહું રાખવી કે કાઢી નાખવી ખબર નથી પડતી. ભાવ વધારા અંગે અમે લીલા ઘાસચારાના વેપારી સાથે વાત કરી તો તેણે ભાવ વધવા પાછળનું જે કારણ આપ્યું તે સાંભળીને ચોંકી ઉઠશો. બહુ વરસાદ પડવાથી જે વાવેતર હતા એ પાણીમાં ભરીને ખાક થઈ ગયા છે. નવા વાવેતર થાય એને 2-2.5 મહિના લાગી જાય, અને એ માલ જયારે ચારા પીઠની અંદર આવે ત્યારે જ માલ સસ્તો થાય તો જ માલધારીને પરવડે. એટલે કે વેપારીઓના મતે પશુ ખોરાકના ભાવમાં ઘટાડો થતા થતા 2 મહિના જેટલો સમય લાગી શકે છે, કેમ કે જ્યાં સુધી સ્થાનિક ઉત્પાદન નહીં આવે ત્યાં સુધી વેપારીઓ બહારથી મોંઘો માલ લાવીને પશુપાલકોને આપશે.
સૌરાષ્ટ્રના પશુપાલકોની આવી પરિસ્થિતિ જોઈ અમે ઉત્તર ગુજરાતમાં શું પરિસ્થિતિ છે તે તપાસવા માટે પહોંચ્યા બનાસકાંઠા, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમાંય બનાસકાંઠાને ઉત્તર ગુજરાતમાં પશુપાલનના વ્યવસાયનું હબ મનાય છે. બનાસકાંઠાના વિવિધ પશુપાલકો સાથે અમે ઘાસચારામાં જંગી ભાવ વધારા અંગે વાત કરી તો તેમનું કહેવું છે કે બે મહિના પહેલા સૂકા ઘાસચારાનો ભાવ 10-11 રૂપિયા હતો, જ્યારે અત્યારે આ ભાવ 15 રૂપિયા થઈ ગયો છે, જે સહેજ પણ પોસાય તેમ નથી. ત્યારે હું ઘાસચારો લેવા આવ્યો, મને આમ હતું કે 10-12 રૂપિયા મળી જશે, પરંતુ ઘાસચારાનો ભાવ 15 રૂપિયા છે એ અમને પોસાય એમ નથી. અમારે પશુ કઈ રીતે જીવાડવા? મારી પાસે 30-35 પશુઓ જે છે, દિવસનો એમના પાસે 100 રૂપિયાનો ખર્ચો છે એક પશુનો, એટલે દિવસનો 3500-4000 મિનિમમ ખર્ચો આવે છે. બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન સરહદને અડીને આવેલા ધાનેરામાં પાણીના તળ 1000-1200 ફૂટ પહોંચ્યા છે, જેથી અહીંના ખેડૂતો ઘાસચારો ઉગાડી શકતા નથી. એમાં ચોમાસુ સિઝનમાં તો ખેડૂતોએ ઘાસચારો વાવ્યો હતો, તે વધુ પડતા વરસાદમાં નષ્ટ થઈ ગયો, જેથી બનાસકાંઠા જિલ્લામાં પશુ ખોરાકની શોર્ટેજ છે અને ભાવ વધારે છે. હાલ પાણીના તળ પણ અમારે ઊંડા જ્યાં છે, એટલે ખેતી પણ અમને શક્ય નથી અને ખર્ચા દિવસે ને દિવસે વધારે વધતા જાય છે. અમારે સરકાર જોડે એ જ એક માંગ છે કે સૂકા ઘાસચારામાં અમને સબસિડી મળે એવી સરકારશ્રીને અમારી વિનંતી છે. જો કે બનાસકાંઠામાં સૂકા ઘાસચારાના ભાવ વધારા અંગે વેપારીઓ માની રહ્યા છે કે એક મહિના પહેલા પવન સાથે જે વરસાદ વરસ્યો હતો અને હાલ 4 દિવસ પહેલા પણ જે વરસાદ થયો તેના કારણે ઘાસચારાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેથી બજારમાં સૂકા અને લીલા ઘાસચારાની તંગી છે. ઘાસચારાની પણ ખૂબ જ તંગી છે, પશુ જીવાડવા પણ મુશ્કેલ થઈ ગયા અમારે એકદમ. અને જો આવનારા સમયમાં આવું ચોમાસું રહેશે તો ભાવ એનાથી વધી જશે. હવે પશુ ખોરાકમાં ભાવ વધારા અંગે પશુપાલકોની વાહરે રાજ્ય સરકારે આવવું જ પડશે, જેમાં સરકાર પાસે જો ઘાસચારાનો રિઝર્વ સ્ટોક હોય તો તેના દ્વાર રાજ્ય સરકાર પશુપાલકો માટે ખોલે તો સારું. ઘાસચારા સહિતની તમામ સામગ્રીમાં ભાવ ઘટાડો થવો જોઈએ, જેથી પશુપાલકોના માથે આવેલું આર્થિક ભારણ ઓછું કરી શકાય.